હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો યસ આજે ત્રીજો દિવસ છે અમારી જર્નીનો અને અમે અત્યારે છીએ ચિતકુલમાં અને અને અત્યારે અમે લોકો છીએ ચિતકુલમાં. લગભગ મોર્નિંગના 6:30 થયા છે અને જબરી ઠંડી હતી ભાઈ. રાત્રે જબરી ઠંડી હતી. મતલબ આપણે તો ગુજરાતમાં રહીને તો ઇમેજિન જ ના કરી શકીએ કે તમને ઉપર આટલી ઠંડી મળશે. કેમ કે ગુજરાતમાં હોય એટલે એવું લાગે એક સ્વેટર લઈ જઈએ ત્યાં જઈને થઈ જશે, પણ નહીં થાય. તમે ચિતકુલ આવો છો જે લાસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા છે તિબેટ બોર્ડર ઉપર, તો બધી તૈયારી સાથે આવજો, ટેમ્પરેચર જોઈને આવજો, વોટ એવર. બટ હવે થોડા નોર્મલ થયા છીએ. હમણાં લાઈક નદી કિનારે જઈશું થોડી ચા બા પીને. બટ હું તમને પહેલાં અમે જ્યાં રોકાયા છીએ બતાવી દઉં. સો આ છે ઝોસ્ટેલ જ્યાં અમે રોકાયા છીએ. આ છે અમારા બંને ટેન્ટ અને અહીંયા બેસીને તમે ગપ્પા મારી શકો છો બધા ફ્રેન્ડ્સ જોડે. પણ આઈ ડોન્ટ થિંક સો કે આવી ઠંડીમાં કોઈ બહાર બેસતું હશે. પણ લાઈક જે માઉન્ટેન્સ છે એની ઉપર મસ્ત મસ્ત બરફ પડ્યો છે અને સૂર્યનો પ્રકાશ એના પર આવે છે અને ઇટ ઇઝ લાઈક અમેઝિંગ. આ અમારો ટેન્ટ છે, તમને અંદરથી બતાવી દઉં થોડો. સો યસ, આ બેઝિક ટેન્ટ છે. મસ્ત મજાનું વોશરૂમ બહુ મોટું છે, મસ્ત મજાનું. અને અહીંયા પાણી ગરમ કરવા માટે પણ તમને આપે છે. જો અમે પ્રિફર કરીએ છીએ કે જો ચિતકુલ આવો ને તો ટેન્ટમાં નહીં રોકાતા, કેમ કે અહીંયા તમને રાત્રે ખૂબ ઠંડી લાગશે અને એ ના લાગે એના માટે આ લોકો આવી ગરમ બેગ્સ આપે છે. પણ તો એ લાગશે, તો પ્રેફરન્સ રૂમને આપજો ચિતકુલમાં ઠંડીના ટાઈમે આવો તો. હેલો, સો અમારે રખડપટ્ટી પાછી ચિતકુલમાં ચાલુ થઈ ગઈ છે. આઈ મીન્સ હોસ્ટેલની આજુબાજુ જે જગ્યાઓ છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને સૌથી પહેલી જગ્યા તમને બતાવું, લુક એટ ધીસ. સો ધીસ ઇઝ સનરાઈઝ. આ નીચે જે નદી જાય છે બાસ્પા નદી છે. પેલો જે માણસ જાય છે અમારો જયલો છે. અને આ બધા માઉન્ટેન્સ અને આ ઘર તો જો યાર કેવું મસ્ત લાગે છે. ધીસ ઇઝ ધ હોસ્ટેલ વેર વી આર સ્ટેઇંગ. નોર્મલ થઈ ગયા તમે? 3-1 વર્ષ પછી આ હિમાલય જોયો છે. આહાહા, જે સુકૂન ફીલ થાય છે ને આ જે હિમાલયના આ જે ગામો હોય છે ત્યાં ત્રણેય બાજુ ચારે બાજુ તમે હિમાલયથી ઘેરાયેલા હોવ છો અને એ સમયે જ્યારે સૂર્યોદય થાય અને સૂર્યોદય પહેલાં થઈ ગયો એટલે ઉપરની ચોટી ઉપરથી આમ પ્રકાશ આવતો નીચે આવે અત્યારે જુઓ તમે, મોસ્ટલી આ બધા પર્વતો ખુલ્લા થઈ ગયા છે. અર્લી મોર્નિંગ એટલી ગોલ્ડન લાઈટ હોય સરસ મજાની, જોઈને બહુ આનંદ થાય છે, બહુ આનંદ થાય છે મને. ટાટા, ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ ઇઝ વેરી ગુડ. યસ. સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એક ટેમ્પલ જોવા માટે અને પહેલાં અહીંયા ચા નાસ્તો કરવા માટે અમે ગાંઠિયા લઈ લીધા છે. ડાબી બાજુ જઈશું આપણે અહીંયાથી જ્યાં હું આ લોકોને ગાઈડ કરે જઉં છું. એ તો અહીંયાનું જે પ્રોપર ટેમ્પલ હોય છે, એના ઘર હોય છે, બધું આપણે જોઈશું અત્યારે. તો આ લોકોના ઘર કેવા મસ્ત મસ્ત હોય છે યાર. જો આ લોકોના બધા ઘર છે અને આ જે છે ને કોઠી છે કે જ્યાં એ લોકો શિયાળા, હવે એ લોકોને વિન્ટર સિઝન ચાલુ થશે તો એનું સ્ટોરેજ કરતા, ફૂડ સ્ટોરેજ, તો એના માટે આવી કોઠી બનાવે. આ કોઠી છે. આ લોકોએ પાણીની એટલી સરસ વ્યવસ્થા કરેલી છે કે ઉપરથી જે પાણી આવે છે એને પ્રોપર રસ્તો આપીને એની ઉપર ક્યાં તો આવી ચાર મૂકી દીધી હોય, ક્યાં તો એમને ઘર બનાવ્યું હોય અને સરસ મજાનું પાણી નીચે સુધી પહોંચે છે.
મંદિર છે જૂનું પણ બંધ છે. મેં પેલો ફોટો પાડેલો. હેલો, હાય છોટુ, બુદ્ધિસ્ટ ટેમ્પલ છે જે અમે જોવા આવ્યા, બટ અનફોર્ચ્યુનેટલી બંધ છે. બટ અમે અહીંયા મસ્ત બેઠા છીએ. એવું કલરફુલ ટેમ્પલ છે ને, વાઇબ્રન્ટ, આઈ થિંક બહુ સરસ. હેલો આપડા જયભાઈ મળી ગયા છે બહુ હાઈટ પછી. તમારે બ્રીધિંગ ઇશ્યુ હોય તો ઓલવેઝ ટેક પ્રિકોશનરી, રાઈટ? વન ઇન ધ મોર્નિંગ, વન ઇન ધ ઇવનિંગ. સવાર સાત બે ગોળી લઈ લેવાની ભાઈ. બહુ હાઈટ ઉપર આવી જાઓ તમે અને એક્લિમેટાઇઝ ના થયા હો તો આ દવા હેલ્પ કરશે. સનસ્ક્રીન લગાવતો રહેજો, નહીં તો બધું ઉખડી જશે. સળિયો ફસાઈ ગયો છે ત્યાં. હા, નીકળ ગયા, નીકળ ગયા. ઓ ભાઈ સાબ, સખત સખત.
રહ્યા ભૈયા? ક્યાં ફરવા લઈ રહી છો તમે અમને? અમે તમને લઈ જઈ રહ્યા છીએ કિન્નર કૈલાસ પર્વત ઉપર. તો અહીંયા છે કિન્નર કૈલાસ, એના ફોટોગ્રાફ્સ તમને જોવા મળશે જેના ઇન્સ્ટાગ્રામ પર છે ને. ત્યાં શંકર ભગવાન પાર્વતી માતાનું મીટિંગ પ્લેસ હતું એવું રિયા મેડમે રિસર્ચ કર્યું છે, ગૂગલે મને ગૂગલે કીધું છે. ઓકે, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ કલ્પા, અને કલ્પા પહેલાં રિકાંગ પીઓ જઈશું. એ પહેલાં આવે રિકાંગ પીઓ, પછી કલ્પા આવે. અમારો સ્ટે પીઓમાં છે. જ્યારે કલ્પા એ બહુ બ્યુટિફુલ પ્લેસ છે, અને ત્યાં સફરજનની ખેતી બહુ જ વધારે પડતી સારી થાય છે. તો ત્યાં બે ત્રણ જગ્યાઓ પણ છે કલ્પામાં જોવાની, તો એ જોઈશું, અને એકાદા ખેતરમાં જઈને સફરજન પણ ખાઈશું. આપણે લોકો આવી ગયા છે કે સોરી કલ્પાના સૌથી ફેમસ પોઈન્ટ જેનું નામ છે સુસાઇડ પોઈન્ટ. પહેલા લોકો છે ને અહીંયા અહીંયા બેસી બેસીને ફોટા પડાવતા, ત્યાંથી ફોટો પડાવતા અહીંયા બેસી બેસી, અને અહીંયા ઘણા બધા લોકોના ડેથ પણ થયેલા છે. સો અહીંયા આવી રેલિંગ બનાવી દીધી કે જેથી બધા સી. કેવડી મોટી ચટ્ટાન છે આ જુઓ તો. યસ, આ છે સુસાઇડ પોઈન્ટ. આ નીચે ખાઈ છે અને આગળ રસ્તો છે. ઓર યે હમારે દોસ્તે હે લો. તો સુસાઇડ પોઈન્ટ થી આગળ અમે લોકો આવી ગયા છીએ રોગી ગામમાં, કે અહીંયા આઈ થિંક એપલના બગીચા ને એવું બધું છે. તો જોવા જઈએ, બહુ નાનકડું ગામ છે. આ ગામમાં એપલના ઝાડ છે, પણ અહીંયા સફરજન તોડવાની મનાઈ છે. હેલો જી. હેલો. એપલ હે? એપલ હે. હા, ક્યા બાત હે, બઢિયા બઢિયા. હા, ગોલ્ડન એપલ નીચે પડેલા એ છે. કલમ કરેલો સફરજન નો ઝાડ. મશીન પે ના? ઓકે, ઠીક હૈ. દેખો ભાઈ, અલગ અલગ વેરાયટી હૈ. વ્હાઈટ વાળા સેબ હૈ 1 કિલો રહા હુઆ. હા, એ તો હૈ 50 રૂપિયા કિલો. ઓકે, એ હૈ 30 રૂપિયા કિલો. એ 70 રૂપિયા કિલો. આપકો શામ કા ટાઈમ હૈ, સાડી લગા દેંગે. એ હૈ ના સેબ એકદમ એક નંબર કા. ઓકે, જો એ હૈ, એ હૈ સીતાફળ એકદમ બઢિયા માલ. ઇસ ઇસ સેબ સે ભી અચ્છા હોતા. અચ્છા, હા, એ 90 રૂપિયા કિલો. ઓકે, યે સી ક્યા હૈ? ઇસકો બોલતે હૈ સીતાફળ. મતલબ એપલ કા એક પ્રકાર હૈ યા ફિર અલગ હી ફ્રૂટ હૈ? હા, અલગ હી આતા હૈ, ક્યુંકી હમને દેખા નહીં હૈ કભી. અહી હમને પહેલી વાર દેખા. સેબ ખાયા? હા, સેબ ખાયા. હા, સેબ ખાયા. મેં ખાધું છે. અચ્છા, પીચ જૈસા હોતા હૈ, ખટ્ટા હોતા હૈ. ખાઓ તો સહી હૈ, યે સેબ સે ભી મીઠા હોતા હૈ. અચ્છા, ગેસ કરને દો આપ હમે. થેન્ક યુ. લો ખાઓ આપ આરામ સે. પહેલે તે આ તો પીચ પીચ. કેવું લાગ્યું? અચ્છા હે, બહુ મસ્ત. કિલો આવર દે, કિલો આવર દે. કેસા ખાતા હે? નહીં, મસ્ત મસ્ત હે. હર કુછ ચીજ હે. એક કામ કીજીએ, 1 કિલો એસો ચાહીએ, ઓર 1 કિલો યે જો મરૂન કલર કે ના ડાર્ક, યે વા અચ્છે વાલે. હા, આપણે એપલ નું સોર્ટિંગ જોવા જઈએ છે. અરે વાહ, યહાં પે અલગ અલગ સાઈઝ કે અલગ કરતા હે સર? હા હા, ક્યા બાત હે. અહીંયા સૌથી નાના આવશે, યે સૌથી મિડલ આવશે, અને ત્યાં સૌથી લાસ્ટ મેં સબસે બડે લાસ્ટ મેં આયેંગે ના. ક્યા બાત હૈ. આપ લોગ કહાં સે હો? ગુજરાત. કોલકાતા સે. હા, અભી કેવું છે જયભાઈ સફરજન? બહુ મસ્ત હૈ.
જો એવન ક્વોલિટી નું છે હા ઘર માં સફરજન ખાતા નથી જો અને અહીં આટલા બધા સફરજન અલગ અલગ રીતના સફરજન આ છે ને આ સફરજન થોડું મીઠું છે અને એને સીતાફળ કહે છે એને સીતાફળ કહે છે આ આ સફરજન હું ખાઉં છું ને એવન ક્વોલિટી એવન ક્વોલિટી અને આ જે છે ને ગોલ્ડન કહેવાય ઓકે આ ખટ મીઠા આવે છે ઓકે બહુ મજા આવે ચલો આપણે ખાઈએ આ ખાઈ જઈશું એક અઠવાડિયા બધા ઓય અમને ટેસ્ટ કરવા અમે આને ખુલ્લો મૂકીને ગયા હતા વેધર ને અને હવે આવું ઢંકાઈ ગયું છે બાપ રે બધા એપલ બધા એપલ અહીંયા એન્ડ ધીસ ઇઝ ધ પીટા આની કાંકીઓમાં એક જ પેટ્રોલ પંપ છે અને તમે પેટ્રોલ પંપ આગળ ભીડ જુઓ અહીંયા આપણે ગેસની ભીડ હોય અહીંયા પેટ્રોલ પંપની પેટ્રોલની બાપરે જય ભાઈ ફોટા પડી રહ્યા છે મસ્ત ચાંદલીઓ ઉગી રહ્યો છે તો અમારો ગરમા ગરમ ચા નાસ્તો આવી ગયો છે પાપડી